ગરમાયું રાજકારણ. સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવાની પોસ્ટ, સાંસદ અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ઉઘરાણી કરતા હોવાનો આરોપ લગાવ્યો. ડેડિયાપાડા અને સાગબારામાં હોળીના બહાને ઉઘરાણીનો આરોપ લગાવ્યો છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવી આપના નેતાઓ ઉઘરાણી કરે છે. તાજેતરમાં ડેડિયાપાડા તાલુકાના એક અધિકારી પાસે ધારાસભ્યનું નામ લઈ એક રાજકીય નેતાએ 2.5 લાખની માગણી કરી તે મનસુખ વસાવાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને મનસુખ વસાવાએ ખાતરી આપી. સાંસદ મનસુખ વસાવાએ કરેલા આક્ષેપનો મામલો આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વળતો જવાબ આપ્યો છે. ભાજપના નેતાઓએ પૈસા ઉઘરાવ્યાનો ચૈતર વસાવાનો આરોપ, ઘનશ્યામ પટેલ અને નીલ રાવ પર ચૈતર વસાવાના આરોપ. છેલ્લા 5 થી 6 મહિના હું પોતે નર્મદા જિલ્લામાં પ્રવેશી નથી શક્યો. હું જેલમાં હતો. જેલમાંથી છૂટ્યા બાદ પણ મને પ્રવેશબંધીની શરત આપવામાં આવી છે અને ભરૂચ જિલ્લામાં હું રહી નથી શકતો. ત્યારે કોઈ પણ અધિકારીને અમે મળ્યા નથી કે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટ સાથે અમારી ટેલિફોનિક વાત પણ નથી થઈ. ત્યારે મનસુખભાઈ જે રીતના ભૂતકાળમાં LCBના PI સોલિયામાંથી 35 લાખ રૂપિયા દારૂનો હપ્તો લે છે, એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ ધારીખેડા સુગર પર બેસીને જલારામ એન્ટરપ્રાઇઝ પરથી 50 લાખ રૂપિયા કમલમ બનાવવા માટે લીધા હતા, એમના જ મહામંત્રી નીલરાવ દ્વારા કમલમ માટે 80 લાખ રૂપિયા વાસ્મો પરથી લીધા હતા જેવી નિવેદનબાજી પણ મનસુખભાઈએ ભૂતકાળમાં કરી છે. ત્યારે અમે મનસુખભાઈને કહેવા માંગીએ છીએ, હમણાં 4 દિવસ પહેલા તમારા પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા નર્મદા ખાતે જે કમલમનું ઉદઘાટન કર્યું, આ આલિશાન કમલમ બનાવવા માટે 12 થી 15 કરોડ રૂપિયા નર્મદા જિલ્લા સંગઠને ખર્ચો કર્યો છે એવું કહેવામાં આવ્યું, તો કયા ભાજપના નેતાઓએ આ કમલમ બનાવ્યું, ક્યાંથી પૈસા આવ્યા અને કોણે ફંડ આપ્યું, એ પણ મનસુખભાઈએ ખુલાસો કરવો જોઈએ. રહી વાત ભ્રષ્ટાચારની, તો મનસુખભાઈને હું કહેવા માંગુ છું, આવનાર દિવસમાં તમે જાહેર ડિબેટ રાખો. અમે ટ્રાઇબલ હોય, મનરેગા હોય, વાસ્મો હોય કે તાલુકા પંચાયત હોય કે તમારા બજેટમાં કોણે કેટલું કૌભાંડ કર્યું છે, કોણે ભ્રષ્ટાચાર કર્યું છે, તમામ પુરાવા સાથે અમે તમારી સાથે ડિબેટમાં બેસવા માંગીએ.